સદીપુત્રી નિંદર પ્રશ્ન નંબર છ. નીચે આપેલી માહિતીને આધારે શારદાબેન આરોગ્ય ધામનો જો અહીંયા બે ખાતા બનાવવાના કીધેલા છે, પહેલો ખાતો બોલો કયું છે અને બીજું ખાતું પહેલા આપણે બનાવી નાખશું આવક જાવક, પછી આપણે બનાવીશું બંને સાથે બનાવો તો પણ ચાલે. રોકડ તિલક બોલો કઈ છે? શરૂઆત ક્યાં લખાય? આવક બાજુ. શું લખાય? આવું ન લખવું હોય તો બા આ બોલો કેટલા? 12,000. પછી શું છે? એ ક્યાં લખાય? જાવક બાજુ પર શરૂઆત નો બેંક ઓવરડ્રાફ્ટ બોલો એ કેટલો? ચલો એના પછી શું છે? કઈ છેલ્લે લખાય ને? અત્યારે નહીં, બેંક સિલક પણ આખરની છે, છેલ્લે મતલબ આખરની બંને વસ્તુ આપી દીધી એનો મતલબ આ ખાતો શું થઈ જશે? સરભર ઘટશે નહીં. સભ્યો પાસેથી મળેલ લવાજમ બોલો શું કહેવાય? મહેસૂલી આવક. લખો મહેસૂલી આવક. તો આવક જાવક ખાતાની અંદર ક્યાં લખાય? આવક બાજુ. શું લખાય? સભ્યો પાસેથી લવાજમ. કેટલું હવાલો છે આના પર? પહેલો હવાલો, લવાજમ મળવાનું બાકી, લવાજમ માં શું થાય? પ્લસ દવાનો 31/3 નો સ્ટોક, એટલે આને કયો સ્ટોક કહેવાય? આખરનો. લેબોરેટરી ની આવક મળવાની બાકી અને પ્રવેશ ફી ના 50% આવક કેવી છે? મૂડીકૃત. આવક જાવક ખાતાને હવાલા લાગુ પડે કે ન પડે? લખવામાં ભૂલ થાય ને, એટલા માટે આપણે પહેલા શું બનાવી નાખીએ? આવક જાવક. પછી શું બનાવીશું? ઉપજ કર. સભ્યોનો લવાજમ આવી ગયો, સ્ટાફ નો પગાર જાવક કેવાશે? શું લખશો બાજુમાં? મહેસૂલી ખર્ચ. સ્ટાફ નો પગાર બોલો કેટલો? 70,000. આના પછી બોલો દવાઓની ખરીદી, મહેસૂલી ખર્ચ લખો. આવક કે જાવક? જાવક બાજુ. દવાઓની ખરીદી બોલો કેટલી? એના પછી કરવેરા અને કયો ખર્ચ કહેવાય? મહેસૂલી. બોલો કઈ બાજુ લખું? જાવક બાજુ. શું લખાય? કરવેરા અને વીમો બોલો કેટલો? 32,000. એના પછી આવક કે જાવક? આવક પણ નહીં કહેવાય, જાવક પણ નહીં કહેવાય. દવાનો સ્ટોક આવક પણ નથી, જાવક પણ નથી. આવક જાવક ખાતામાં લખાય આ ભૂલ થશે. અહીંયા મળેલ પ્રવેશ થી બોલો શું કહેવાય? મહેસૂલી આવક. કઈ બાજુ લખાશે? આવક બાજુ. શું લખાય? મળેલ પ્રવેશ ફી બોલો. એના પછી મહેસૂલી આવક. કઈ બાજુ લખાશે? દર્દીઓ પાસેથી મળેલ ફી બોલો કેટલી? 1,00,000. એના પછી ડોક્ટરોને માનદ વેત. શું કહેવાય? મહેસૂલી ખર્ચ કે આવક? કેમ ખર્ચ? વેતન આપવું પડે ને, તો ડોક્ટરોની માનદ વેતન કઈ બાજુ પર લખાય? જાવક બાજુ. ડોક્ટરોની માનદ વેતન બોલો કેટલું? 1,20,000. બાજુમાં શું લખ્યું તમે? મહેસૂલી ખર્ચ. એના પછી કઈ આવક કહેવાય? મૂડી આવક. આવક કહેવાશે કે જાવક? આવક બાજુ મળેલ દાન રકમ 5,68,000. નેક્સ્ટ
સાધનોની ખરીદી, મિલકતની ખરીદી એટલે મૂડી ખર્ચ. આવક કે જાવક? જાવક બાજુ સાધનોની ખરીદી રકમ 4,80,000. એના પછી આવક કે જાવક? મેડિકલ એસોસિએશનમાં ફાળો કેટલો? 14,400. એના પછી લેબોરેટરીની કયા વખત કહેવાય? મહેસૂલી. લેબોરેટરીની આવક બોલો કેટલી? 3,25,000. મહેસૂલી આવક લખ્યો. લેબોરેટરી નો ખર્ચ બોલો કયો ખર્ચ કહેવાય? છે કોઈ વિગત? સરવાળો કરો. બાકી છે આખરની રોકડ સિલક બોલો કેટલી? કઈ બાજુ લખાય? કઈ બાજુ લખાય? જાવક બાજુ. આખરની રોકડ સિલક બોલો હજુ શું લખાય? એ પણ કઈ બાજુ લખાય? જાવક બાજુ. આખરની બેંક સિલક બોલો કેટલી? 24. છે કોઈ વિગત? સરવાળો કરો. ઉધાર બાજુ નું ટોટલ બાર ત્રેવીસ. આ બાજુ પણ આખરની બેંક સિલક રોકડ સિલક આપી દીધી એટલે સરવાળો કરવાનો ને એવું નહીં, ચેક તો કરવાનો જ. ફેરું ચેક બંને બાજુ? હા કે ના? ઉધાર અને જમા ભલે આમાં સરખો થઈ જાય આપણને ખબર છે તો પણ ચેક કરવાનું, કારણ કે કદાચ ભૂલ હોય તો ભૂલ આપણને ખબર પડે એટલા માટે. આખરની બેંક સિલક આખરની રોકડ સિલક બંને આપી દીધેલી છે તો એનો મતલબ આવક જાવક ખાતું શું થઈ જાય? સરભર. સરભર થઈ જાય. કેટલો આવે છે? 12,38,000. હા પણ આ ખોટું લખેલું છે. હા, મેડિકલ એસોસિએશનમાં ફાળો. મેડિકલ એસોસિએશનમાં ફાળો. હા બાદ કરો તો આવી ગયો. મેડિકલ એસોસિએશનમાં ફાળો આવક નો કહેવાય, એ શું કહેવાય? જાવક કહેવાય. કેટલો ફાળો છે? હવે જાવક બાજુનો સરવાળો કરો તો જાવક બાજુનો સરવાળો થઈ જાય છે સરવાળ. આ મેડિકલ એસોસિએશનમાં ફાળો આપણે ભૂલથી શેમાં લખી નાખ્યો તો આવકમાં, પણ એ કહેવાય શું? જાવક. શું કામ? મેડિકલ એસોસિએશનમાં આપણે ફાળો આપીએ તો આપણી પાસેથી પૈસા જાય એટલે શું કહેવાય? જાવક. તો કયો ફાળો આવક કહેવાય કોને ખબર છે? એક ફાળો આવકમાં લખાવેલું તો જો ફાળો આવકમાં પણ આવી શકે, ફાળો જાવકમાં પણ આવી શકે. ભોજન સમારંભમાં ફાળો એ આવક છે અને ભોજન સમારંભ ખર્ચ પાછો જાવક છે. આ મેડિકલ એસોસિએશનમાં ફાળો આપણને મળે નહીં
આપણે એસોસિએશન નથી ચલાવતા, આપણે તો દવાખાનું ચલાવીએ છે અને આપણે ફાળો આપવો પડે, એટલે આવક ન કહેવાય, જવક કહેવાય. તો મેડિકલ એસોસિએશન ના ફાળાની બાજુમાં શું લખાયું છે? મેં શું લખાશે ત્યાં? મહેસૂલી ખર્ચ. ચલો, આવક જવક ખાતું બની ગયું. હવે શું આવશે? ઉપજ ખર્ચમાં શું લાગુ પડશે? હવાલા. પેલા હવાલાની જ અસર આપી દઈએ. લવાજમ મળવાનું બાકી, બોલો કઈ બાજુ પર લખાય? ઉપજ બાજુ લખાશે. શું લખાય? સભ્યો પાસેથી લવાજમ, બોલો કેટલું? 1,00,000 વત્તા કેટલો? 1,82,000 વત્તા 34, 2,16,000. બીજો વાલો, દવાઓનો 31,3 નો સ્ટોક, એટલે એને કયો સ્ટોક કહેવાય? ધ્યાનથી સમજો. ખર્ચ બાજુ પર શું લખાય? પહેલી વાર આવે છે આવું. દવાઓનો વપરાશ, બાજુમાં બે ટપકા. શું લખવાનું? દવાઓનો વપરાશ. એમાં પહેલા લખાશે દવાનો શરૂઆતનો સ્ટોક. પહેલા દવાનો કયો સ્ટોક લખવાનો? ઉપર જો દવાનો શરૂઆતનો સ્ટોક આપેલો છે, વત્તા દવાની ખરીદી, એ પણ જો ઉપર આપેલો છે, 1,00,000 સરવાળો, 2,00,000 માઇનસ દવાઓનો હવાલામાં આપેલો છે, કેટલો? 60,000 ને બાદ બાકી 1,48,000 ને કહેવાય દવાઓનો વપરાશ. ખર્ચ બાજુ લખાય. આનો મતલબ શું થાય? આપણે વર્ષ શરૂ થયું ને ત્યારે આપણી પાસે કેટલી દવા હતી? વર્ષ શરૂ થયું ત્યારે આપણી પાસે 48 ની દવા હતી. આખા વર્ષ દરમિયાન આપણે બીજી કેટલી દવા ખરીદી? તો આપણી પાસે ટોટલ દવા થઈ ગઈ કેટલી? એટલે ખબર પડી, આખું વર્ષ દવા વાપરી પણ કેટલી દવા વપરાયા વગરની પડી રહી, મતલબ કેટલી દવા વાપરી, એને કહેવાય દવાઓનો વપરાશ. શરૂઆતનો સ્ટોક વત્તા દવાની ખરીદી માઇનસ દવાનો. આવી જ રીતે સ્ટેશનરીમાં આવે. સ્ટેશનરીનો શરૂનો સ્ટોક વત્તા સ્ટેશનરી ખર્ચ માઇનસ સ્ટેશનરીનો આખરનો. સમજાણું આ? એના પછી લેબોરેટરીની આવકના 6400 મળવાના બાકી. ખર્ચ બાજુ લખાશે કે ઉપજ બાજુ? ઉપજ બાજુ પર લખાશે લેબોરેટરીની આવક, બોલો કેટલી? 3,25,000 વત્તા, બોલો શું લખાય? મળવાની બાકી આવક કેટલી? 6,400 ઉમેરો, 3,00,000. પછીનો હવાલો નંબર, મળેલ પ્રવેશ ફી ના 50% કેવી આવક છે? તો આપણને શું ખબર પડે? બાકીની 50%. તો આમાં મૂડી લખાય કે મહેસૂલી? કઈ બાજુ? ઉપજ બાજુ. પ્રવેશ ફી કૌંસમાં કેટલા ટકા? કેટલી આપેલી છે અત્યારે આપણે લખવાની? કેટલી? સમજણ પડી આમાં? ચલો શરૂઆત કરીએ ઉપરથી. રોકડ સિલક બેંક સિલક નહીં આવે. સભ્યોનું લવાજમ આવી ગયું. સ્ટાફ પગાર બાકી છે. સ્ટાફ પગાર બોલો કઈ બાજુ આવશે? ખર્ચ બાજુ. કેટલો? એના પછી આવી ગયો કરવેરા વીમો. કઈ બાજુ આવે કરવેરા વીમો? એના પછી આવી ગયો મળેલ પ્રવેશ ફી આવી ગઈ. દર્દી પાસેથી ફી
બાકી છે. મૈસુલી કહેવાય ને, દર્દી પાસેથી મળેલ ફી બોલો કેટલી? 1,12,000. નેક્સ્ટ બાકી છે ખર્ચ બાજુ કે આવક બાજુ? ડોક્ટરોની માનદ વેતન 1,00,000. એના પછી મળેલ દાન કઈ આવક કહેવાય? મૂડી આવક. આમાં લેવાય ખાલી કઈ લેવાય? એ પણ કયા વર્ષની? એની પછી સાધનોની ખરીદી એટલે મિલકતની ખરીદી ની શું કહેવાય? મૂડી ખર્ચ. લેવાય નહીં. મેડિકલ એસોસિએશનમાં ફાળો કઈ બાજુ લખાય? મેડિકલ એસોસિએશનમાં ફાળો બોલો કેટલો? એના પછી કઈ બાજુ લખાય? ઉપજ. આવી ગયું છે તો બીજી વાર લખાય. એના પછી મહેસૂલી કહેવાય ને, ખર્ચ બાજુ પર લખાશે લેબોરેટરી ખર્ચ. કેટલો? 2,92. છે કોઈ વિગત? ચલો હવે શું કરીશું, આનો સરવાળો. કઈ બાજુ વધારે છે ખર્ચ? વધારે છે ખર્ચ બાજુની રકમ વધારે છે. બોલો ખર્ચ બાજુનું ટોટલ કેટલું? 6,76,700. જમા બાજુ પર લખાશે 6,76,768. જમા બાજુ એમાંથી બાદ કરો, ઘટતી રકમ 47. કઈ બાજુ વધારે હતી ખર્ચ? કઈ બાજુ વધારે હતી ખર્ચ કોના કરતા? તો આની બાજુ પર શું લખાય? ખર્ચનો. આ વેપારી સંસ્થા માટે નફો ગણાય કે ખોટ ગણાય? વેપારી સંસ્થા માટે આ શું ગણાય?